સુરતના કતારગામ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના મંત્રી મનુભાઈ મોરડિયા અને શહેર પ્રમુખ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કતારગામ વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં વહેલી સવારથી જ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। આ અભિયાનમાં ગુજરાત મંત્રી વિનુ મોરડિયા દ્વારા તેમજ શહેર પ્રમુખ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિનુ મોરડિયાએ પોતાના મત વિસ્તારમાં ઘરે ઘરે જઈને લોકોને સમજાવી સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વહેલી સવારે કતારગામ વિસ્તારમાં વરસાદ હોવા છતાં પણ મંત્રી વિનોદ મોરડિયા દ્વારા સદસ્યતા અભિયાન શરૂ રાખ્યું હતું। લોકો સાથે હળવાશની પળો માણી હતી। આ સદસ્યતા અભિયાનમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। વિભાગની કામગીરીમાં અત્યારે આપ જાણો છો કે પ્રધાનમંત્રીશ્રીએ સ્વચ્છતા ભારત મિશન 2 લોન્ચ કર્યું છે, ત્યારે ગુજરાતની તમામ નગરપાલિકાઓથી લઈને મહાનગરપાલિકા આવનારા 2-3 વર્ષની અંદર એક પણ એવી સંસ્થા ન રહે કે જ્યાં ગંદા પાણીનો નિકાલ ટ્રીટમેન્ટ કર્યા વગર જતો હોય, એ પ્રકારનું એક જન આંદોલન બનાવ્યું છે। સરકારે જે ચલાવ્યું છે એ 2-3 વર્ષમાં પૂર્ણ કરવા જઈશું। સ્વચ્છતામાં જે સુરતે પણ બીજો નંબર લીધો છે અને ગુજરાત અગ્રેસર રહ્યું છે, આવનારા દિવસોમાં ફરી એકવાર ગુજરાત અગ્રેસર રહેશે। લોકો સહજ રીતે એક અહીંના કાર્યકર્તા તરીકે, અહીંના એક પ્રતિનિધિ તરીકે લોકો ઉત્સાહિત હોય છે મને મળવા માટે, અને એટલા જ માટે અત્યારે હું અહીંયા સોસાયટીમાં ઘરે ઘરે અત્યારે ફરી રહ્યો છું। અને ગયા દિવસોમાં પણ આ સોસાયટીઓ બધી જે વિકાસના કામો આપણે કરાવ્યા છે એને લઈને આજે સોસાયટીના રોડનું ઓપનિંગ પણ હતું, સોસાયટીએ રાખ્યું હતું, એટલે પણ આમાં આવવાનું થયું, એટલે બધું જ આજે સંયુક્ત રીતે ત્રિવેણી કાર્યક્રમ આજે બની ગયો। રાષ્ટ્રભરની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન સંગઠન પર્વ ચાલી રહ્યું છે, એ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ પણ પોતાના બૂથમાં જઈને સભ્ય લોકોને બનાવ્યા છે, ત્યારે હું પણ મારા મત વિસ્તાર કતારગામની અંદર મારા બૂથની અંદર કતાર ગાયત્રી સોસાયટીની અંદર સભ્યો બનાવવા માટે, ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનાવવા માટે આવ્યો છું, ત્યારે અહીંયા સોસાયટીને આ બૂથની અંદર અનેરો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીના સભ્યો બનવા માટે, અને ફરી એકવાર વિશ્વની મોટી પાર્ટી બનવા ભારતીય જનતા પાર્ટી જય। બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત। We'll be right back.